દેસાઈ મારા આ વિડીયોની અંદર ફરી એકવાર તમારું સ્વાગત કરો છો આજના વિડીયોની અંદર એકમ કસોટી બે ધોરણ દસ વિષય ગુજરાતી માર્ક્સ પચીસ તેના ડાયરેક્ટલી આન્સર આપેલા છે જે તમને ખૂબ જ ઉપયોગી થશે તેની સમજૂતી આજે આ વિડીયોની અંદર આપણે જોઈએ પ્રશ્ન પહેલો જોડકા ગોઠવો તેના માર્ક્સ તો કે પ્રશ્ન પહેલાંના માર્ક્સ છે સાત તેના અ એક દીકરી તો જવાબ આવશે ત્રણ ગઝલ બે હું એવો ગુજરાતી જવાબ આવશે એક ગીત બ નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો એક સિલવંત સાધુના ચિત્તની વૃત્તિઓ કેવી ચિત્તની વૃત્તિ કેવી હોય છે ઉત્તર સિલવંત સાધુના ચિત્તની વૃત્તિઓ નિર્મળ હોય છે પ્રશ્ન બે દીકરી માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શો ફરક છે જવાબ દીકરી માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં આ ફરક છે પિતાનું વાહન અને દીકરીનો સહારો ક નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો

બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી કારણે જ સ્વતંત્રતા મળી હતી વિશ્વના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના છે તેની અંદર પ્રશ્ન બીજો છે કોના દર્શન કરવાથી એકોતેર પેઢી તરી જાય છે જવાબ જે વૈષ્ણવજન મોહ મયાથી પર હોય જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય જેનામાં લોભ કે છળ કપટ ન હોય જેને કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય જેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય એવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી એકોતેર પેઢી તરી જાય છે ડ નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો કોઈ પણ એક તો અહીંયા મેં પ્રશ્ન બંને આપેલા છે તેના ઉત્તરો એક નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દમાં વર્ણવો જવાબ તો સૌથી પહેલાં કીધું છે વૈષ્ણવજન તો કવિતા છે એ કહે છે તો કે વૈષ્ણવજન કવિ છે નરસિંહ મહેતા વૈષ્ણવજનનો એક સામાન્ય અર્થ છે વિષ્ણુ ભગવાનની નિત્ય ઉપાસના કરનાર વિષ્ણુ ભક્ત નરસિંહ મહેતાએ આ સામાન્ય સમજ ઉપરાંત વૈષ્ણવજનના અન્ય વિશેષો દર્શાવીને વૈષ્ણવજન શબ્દના અર્થને વિશાળ જીવન સંદર્ભો સાથે પદ દ્વારા નવો અર્થ આપ્યો નરસિંહ મહેતાની દ્રષ્ટિએ નીચેના લક્ષણો ધરાવનાર માનવી સાચા અર્થમાં વૈષ્ણવજન જ છે એક સાચો વૈષ્ણવજન પરાઈ પીડાને આત્મસાત કરી ભલાઈ દ્વારા એ પીડાને સહેજ પણ અભિમાન લાવ્યા વિના પવિત્ર ભાવથી દૂર કરવા પ્રયત્નશીલ રહે છે બે તે નમ્ર હોય છે સૌને વંદન કરે છે સૌનો આદર પામે છે કોઈ નિંદા કરે તો ડરતો નથી પણ પોતે કોઈની નિંદા કરતો નથી મન વચન તેમજ કર્મમાં કશો વિરોધાભાસ હોતો નથી એ જ એનું સાચું ચારિત્ર છે કવિ આવા વૈષ્ણવજનની માતાના જીવનને ધન્ય માને છે ત્રણ એ વૈષ્ણવજન સાચો છે જે સમાન દ્રષ્ટિથી જુએ સૌને જુએ છે એને મન કોઈ મોટો નથી કોઈ નાનો નથી જે ઈચ્છા કે કામના સૌને દુખી કરે છે એનો એણે ત્યાગ કર્યો છે પર સ્ત્રીને માતા સમાન ગણે છે સાચું બોલે છે સાચું જીવે છે સાચાને સાથ આપે છે મહેનતનું ખાય છે બીજાની મહેનતનું પારકું ધન એને માટે તાજ્ય છે એને હાથ અડાડતો નથી ચાર એને મોહમાયા સ્પષ્ટતા નથી એથી એ પર હોય છે એનું જીવન ચકલમત હોય છે અંતરમાં વૈરાગ્ય હોય છે ચિત્ત રામ નામની ધૂનમાં તન્મય હોય છે નિર્લોભી નિષ્ઠકપતિ અને નિર્મળ હોય છે કામ ક્રોધ ઉપર એનો કાબૂ હોય છે પ્રશ્ન બે કવિ ગુજરાતી હોવાનું ગૌરવ ક્યાં ક્યાં કારણોસર અનુભવે છે જવાબ હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગર્વ આ કારણોસર અનુભવે છે ગુજરાતની ભૂમિ પર નર્મદા નદીના તેમજ ચરોતરની મહિસાગરના પાણી છે એનો દેહ અરવલ્લીનો છે એના શ્વાસમાં રત્નાકરના ધબકારા સંભળાય છે આજ ભૂમિ પર ગર્ભદીપ આ જ ભૂમિ જુજય પર્વતના શિખરથી શોભે છે અહીં જ સૂર્યમંદિરના ગુજરાવ સંભળાય છે અહીં જ શ્વેત તેજનો ભ્રમર છે આ ભૂમિ પર ગિરનાર પર્વત પર અનેક મહાન પુરુષોના ગોખ આવેલા છે ની દ્વારિકા નગરીમાં કૃષ્ણ પ્રેમ અમૃત અમૃતરસ પાય છે આ ભૂમિ પર જ દુહા છંદની રમઝટ બોલાવાય છે અને ભગવા ધારી સંતો ધ્યાન કરે છે મીરા કરતા લઈને કૃષ્ણનું ભજન કરે છે આ ભૂમિ પર જ અનેક આખ્યાનો રચાયા છે આ જ ભૂમિ પર ગાંધીજી અને સરદાર જેવા મહાન પુરુષો જન્મ્યા છે એમાં ગાંધીજીએ ધારણ કરેલ સત્યરૂપી શસ્ત્રની સમગ્ર વિશ્વમાં ધાક હતી મૌન અને એક પ્રભાવ હતો આ સંતોની અને સુરવીરોની ભૂમિ છે જેમણે પોતાના સૌમ્ય સ્મિત અને તલવારની તીર્ષ ધાર્થની ભૂમિની રક્ષા કરી છે આ ભૂમિના પોતે સંતાન છે એનું કવિ ગૌરવ અનુભવે છે ગદ્ય વિભાગ જોઈએ પ્રશ્ન બે માગ્યા મુજબ જવાબ આપો અ છોડકા છોડો એક રેશનો ઘોડો ઉત્તર આવશે ત્રણ નવલિકા બે વાયરલ ઇન્ફેક્શન જવાબ આવશે એક નિબંધ બ નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તરો આપો એક અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા ઉત્તર અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટ મળ્યા હતા બે ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા ઉત્તર ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત વિવેકાનંદ હતા ક નીચે આપેલા પ્રશ્નોને બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો એક લેખક કઈ બાબતને તંદુરસ્ત સમાજની મર્યાદા ગણાવે છે ઉત્તર કીડિયારાની જેમ ઓપીડી પુસ્તળ પુષ્કળ દર્દીઓથી ઉભરાય એ સભ્ય સમાજની મર્યાદા છે અનાથ આશ્રમમાં બાળકોની અને ઘડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે બે બેટા ચાલ બહુ મોડું થઈ ગયું આ વાક્યનો ગુઢાર્થ સમજાવો જવાબ બેટા ચાલ બહુ મોડું થઈ ગયું વિનુ કાકા આ વાક્ય ગુઢાર્થમાં બોલ્યા સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડોક્ટર થયો ભૌતિક સમૃદ્ધિ તેને મેળવી પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું તેથી ઊંડા દુઃખ સાથે તેમણે આમ કહ્યું ડ નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો એક ભૂલી ગયા પછી પાઠ આધારે મનીષાનો પાત્ર લેખ પરિચય કરાવો જવાબ પાઠ ભૂલી ગયા પછી લેખક રઘુવીર ચૌધરી ભૂલી ગયા પછી કૃતિ એકાંકી સમગ્ર નાટ્ય વસ્તુના કેન્દ્રમાં છે લેખકે મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિનો મહિમા કર્યો છે મનીષા પ્રકૃતિએ નમણી નાજુક અને ડરપોક છે જોકે સંકલ્પ બળે બળે તેમજ પુરુષાર્થીને સફળતાના શિખર પ્રાપ્ત કરે છે આમ તો તે શિકારી પિતા વિરાટની પુત્રી છે નરેનના પ્રેમમાં છે પણ પિતાની મંજૂરી ન મળતા લગ્ન કરી શકી નથી જે જંગલમાં નરેનને ઓફિસરની નોકરી મળી છે ત્યાં મનીષા પણ છે મનીષાએ એક સુરતી કુટુંબને હિંમત સાહસ તેમજ સમય સૂચકતાથી હુમલાથી બચાવ્યું છે છે તે સાહસિક થઈ ગઈ મનીષાના પિતાને જાણ થતાં તેઓ પણ આનંદ વિભોર થઈ ગયા તેણે ઉચકીને તેમને સમગ્ર પ્રેક્ષકો સમક્ષ સમક્ષ ભાષણ કર્યું તે મારા કરતાં પણ ચડિયાતી છે કારણ કે તે મારી દીકરી છે એમ કહીને તેના પિતાએ મનીષાના પરાક્રમનું ગૌરવ કર્યું સૌને મઠાઈ ખવડાવી મનીષાના પરાક્રમનું ગૌરવ કર્યું ખવડાવી તેમણે મનીષા અને તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો એવા આશીર્વાદ આપ્યા મનીષાએ ધૈર્ય સમજ જવાબદારી તેમજ ગંભીરતા જેવા ઉત્કૃષ્ટ ગુણો પ્રાપ્ત કરી પ્રેમની શ્રેષ્ઠતા સાબિત કરી શબ્દોમાંથી સાચી જોડણી શોધીને લખો જવાબ આવશે બે સહાનુભૂતિ બે નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો એક સજ્જન તો જવાબ આવશે ખાનદાન બે નિરોગી તો આવશે તંદુરસ્ત ચાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એક જેમની કોઈ સંભાળ રાખનાર નથી તે જવાબ આવશે અનાથ પાંચ રૂઢિપ્રયોગનો અર્થ આપો મનના મેલા હોવું જવાબ ખરાબ દાનતના શબ્દનો સમાસ જવાબ તત્પુરુષ સમાસ સાત ધ પ્લસ ર પ્લસ ઉ પ્લસ મ પ્લસ અ પ્લસ અ પ્લસ આ પ્લસ ન પ્લસ અ લેખન વિભાગ પ્રશ્ન ચાર વિચાર વિસ્તાર ગમે તે એક એક આવ નહીં આદર નહીં નહીં વચનમાં ને તે ઘર કદી ન જઈએ ભલે કંચન વસે મેં અર્થ આ પંક્તિઓમાં કવિ કહે છે કે જેઓ આપણને આવકાર આપે નહીં આદર આપે નહીં અને જેમની આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય તેમને ઘેર સોનાનો વરસાદ વરસતો હોય તો પણ આપણે ન જવું જોઈએ દરેક મનુષ્યને પોતાનું સ્વમાન વહાલું હોવું જોઈએ કોઈ શ્રીમંત વ્યક્તિને ઘેર જવામાં આપનું સ્વમાન જળવાતું ન હોય તો આપણે તેને ઘેર ન જવું જોઈએ પ્રેમ વગરના પકવાન કરતા સ્નેહના સૂકા રોટલામાં વધારે મીઠાશ રહેલી છે ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધનના મહેલમાં મેવા મીઠાઈ આરોગવાનું ટાળીને વિદુરના ઘરે જઈને ત્યાં ભાજી ખાવાનું પસંદ કર્યું હતું આપણા સ્વમાન સાચવવા માટે આપણે જ કંઈ નુકસાન વેઠવું પડે તો તે વેઠવું જોઈએ પણ સ્વમાનને ભોગે મળનાર મોટામાં મોટા માણસના આતિથ્યને સ્વીકારવું જોઈએ નહીં આપણે આપણું સ્વમાન જાળવીએ તેમજ અન્યોના સ્વમાન પ્રત્યે પણ સભાન રહીએ બે મન મેલા જેઓ મનના મેલા છે તેના તન ઉજળા ભલે ને હોય અને તેનું શરીર ભલેને બગલા જેવું સુંદર હોય પણ તેનાથી તો કાગડા સારા તે ભલેને કાળા હોય પરંતુ તેનું મન સારું હોય જ્યારે માણસનું તન ભલે સુંદર હોય પણ તેનું એવું એક ઉદાહરણ આપણે કીધું છે કે કાગડા ને કાળા હોય પણ તેના તન મન ભલે ને કાળા હોય તેના મનમાં કોઈ પણ જાતનો મેલ ન હોય તેથી જ કાળા માણસો ભલે ને હોય પણ તે પણ સારા તો પણ સારા હોય છે અહેવાલ લેખન તમારી શાળામાં ઓગસ્ટની અહેવાલ શબ્દમાં તૈયાર કરો પંદર ઓગસ્ટ ગામનું નામ એટલે કે જેતો તારીખ અઢાર આઠ બે હજાર વીસ પંદરમી ઓગસ્ટના રોજ અમારી શાળામાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી અમારી શાળાના સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સવારે સાડા સાત વાગ્યે શાળાએ આવી ગયા હતા કાર્યક્રમ શરૂ થતા પહેલા અમે સૌ મેદાન પર ગોઠવાઈ ગયા હતા ધોરણ ની પરીક્ષામાં બાણું ટકા ગુણ મેળવી શાળામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થી આશિષ મિસ્ત્રીના વરદસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું આશિષે તેના વ્યક્ત વક્તવ્યના દેશના નામી અનામી શહીદોનું સ્મરણ કર્યું અને સૌને દેશ માટે ઉપયોગી કાર્યો કરવા દ્રઢ સંકલ્પ કરવા સૂચવ્યું ત્યારબાદ સૌને આવ્યા સેનાના દિન નિમિત્તે શાળાના પ્રાર્થના ખંડમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શાળાનો પ્રાર્થના ખંડ સરસ રીતે શણગારવામાં આવ્યો હતો સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો અમર શહીદ નામનું એકાંકી અને અભિનય વગેરે રજૂ કરવામાં આવ્યા હતા ધોરણ છ થી બારના લગભગ ત્રણસો વિદ્યાર્થી ભાઈ બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમ લગભગ બે કલાક સુધી ચાલ્યો હતો સ્વાતંત્ર્ય દિનનો આ કાર્યક્રમ અમારા માટે પ્રેરણાદાયી બની રહ્યો હતો જો મારો આ વિડીયો તમને થોડો પણ ઉપયોગી થયો હોય તો મારા આ વિડીયોને લાઈક કરો અને હા આ વિડીયો કેવો લાગ્યો તેની કમેન્ટ જરૂરથી કરજો જેથી મને ખબર પડે કે તમને આ વિડીયોની અંદર થોડુંક પણ સમજાણો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો